અમદાવાદમાં બનેલી ગોઝારી અકસ્માતની ઘટના બાદ તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે સુરતમાં પણ અમદાવાદના અકસ્માતને લઈને પોલીસ એલર્ટ જોવા મળી હતી શહેરમાં વધતા ક્રાઇમના બનાવો અને અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન સુરતમાં ના થાય તે માટે ગતરોજ સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું શહેરના વિવિધ ચાર રસ્તા પર પોલીસ ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું શહેરમાં વાહન ચાલકો દારૂના નશામાં કે મોત શોખ માટે લટાર મારવા નીકળી પડતા નબીરાઓ કોઈ અકસ્માતની ઘટનાને અંજામ ન આપે એની સાથે નંબર વિના કે ખોટી નંબર પ્લેટ લગાવી સ્નેચિંગ જેવા ગુના કરવા નીકળતી ગેંગ અને માથાભારે ટપોરીઓને ઉગતા જ ડામી શકાય તે માટે પોલીસ કમિશનર દ્વારા શહેર પોલીસને સરપ્રાઇઝ ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો આ દરમિયાન શહેરના મહત્વના દરેક ચાર રસ્તા ઉપર પોલીસનો મોટો કાફલો ગોઠવી દેવાયો હતો શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીથી લઈને પોલીસ કર્મચારી સુધીનો કાફલો મોડી રાત સુધી રસ્તા ઉપર જોવા મળ્યો હતો શહેરના ભાગ્યે જ કોઈ રસ્તા એવા હતા જેની ઉપર પોલીસ દેખાતી ન હતી પોલીસ દ્વારા રસ્તા પરથી પસાર થતા દરેક વાહન ચાલકોની સખ્તાઈથી ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તથા દારૂડિયાઓને પકડવા આદેશ ફરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે કોમ્બિંગ દરમિયાન અનેક શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેલ કરવાની સાથે કારની કાળી ફિલ્મ સ્થળ ઉપર દૂર કરાવી હતી તે ઉપરાંત અનેક વાહન ચાલકોને સ્થળ ઉપર જ દંડિત કરાયા હતા તો ફેન્સી નંબર પ્લેટ અથવા નંબર વિનાના વાહનચાલકો સામે પણ કડક કાર્યવાહી કરાઈ હતી